જિગ્નેશ, પહેલાં આપની પાસે આવીશું. આપ શું કહેશો, અત્યારે જો ટ્રેડિંગ કે પોઝિશનલ બંને પર્સપેક્ટિવથી જોવું હોય તો ઇન્ફોસિસ ટીસીએસ ક્યાં પસંદગી રહેશે? વેલ, મને એમ લાગે છે વિક્રમ કે બંને બાજુ આપણી પાસે અત્યારના પૂરતું નેગેટિવ મોમેન્ટમ દેખાય છે, એટલે શોર્ટ સાઇડ પોઝિશન બનાવી શકાય એવી છે. ઇન્ફોસિસ જ્યારે હું કોલ તૈયાર કરી રહ્યો હતો ત્યારે મને એમ લાગે છે કે વધારે પડતો ફેવરેબલ હતો, પરંતુ અત્યારના પણ જ્યારે આ કાઉન્ટર પર ઉપરની તરફના 786 ના લેવલ દેખાઈ રહ્યા છે ત્યારે મને એમ લાગે છે કે 797 નો એટલે આખરે 10 રૂપિયા ઉપર સ્ટોપલોસ લગાડવો જોઈએ. ટાર્ગેટ 776 ના છે. મને એમ લાગે છે કે આવનાર 3 થી 4 દિવસમાં આ ટાર્ગેટ અચીવ થશે. શોર્ટ કોલ આપવાનું એકમાત્ર કારણ આજના દિવસનું નેગેટિવ સાઇડ ઓપનિંગ છે. આજે ગેપડાઉન જોયા પછી કાઉન્ટર દિવસના હાઈને હોલ્ડ કરી શકતો નથી, અને તમે જુઓ કે 792 થી કોન્સ્ટન્ટ આ કાઉન્ટર નીચે જઈ રહ્યું છે, તો મને એમ લાગે છે કે શોર્ટ સાઇડ એક ઓપોર્ચ્યુનિટી ઇન્ફોસિસમાં તૈયાર થઈ છે. સાથે સાથે ટીસીએસ ની વાત કરીએ તો મને એમ લાગે છે કે ટીસીએસ પણ દિવસ દરમિયાન ખાસો ઉપર ગયો છે, પરંતુ એવું ના ભૂલવું જોઈએ કે 11 ઓક્ટોબરે અહીંયા પણ એક ગેપ ડાઉન જોઈ હતી. આજે કાઉન્ટર ઉપર જઈને હવે ઉપર જવા માટે 2027ની વધારે ઉપર જવા માટે સસ્ટેન નથી, એટલે અહીંયા પણ શોર્ટની ઓપોર્ચ્યુનિટી તૈયાર થઈ છે. 2030ના ઉપરની તરફના લેવલ છે. નીચેની તરફ ટાર્ગેટ 1976નો રાખવો જોઈએ. મને એમ લાગે છે કે આવનાર 3 થી 4 દિવસમાં શોર્ટ સાઇડ નીચેની તરફ પણ ઓપોર્ચ્યુનિટી વિક્રમ અહીંયા બને છે. ટીસીએસ નો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો વધારે સારો છે, પરંતુ ઇન્ફોસિસ સારા મોમેન્ટમમાં છે. બંને કોલ મારી દ્રષ્ટિએ શોર્ટ સાઇડ ટ્રેડ કરીને કામ કરી શકાય એવા છે શોર્ટ ટર્મ માટે. ઓકે, તો આ નજીકના સમય માટેના ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે